गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळको। आजे आपणे उद्योग विषय भणवाना छीए। तो उद्योग में आजे आपणे शीखीशुं कागळमांथी कमळ बनावता। तो एना माटे शुं शुं वस्तु जोईशे? तो एना माटे एक चौरस कागळ, स्काय ब्लू कलर, ग्रीन कलर अने फेविस्टिक, आटली वस्तुनी जरूर पड़शे। तो सौथी पहला आपणे आ चौरस कागळ लीधो छे, एने आ रीते वच्चेथी वाळी दईशुं। आ रीते वच्चेथी वाळी दईशुं, आम वाळवानो छे। आ शुं बनी गयुं? त्रिकोण बनी गयुं। हवे अहींयाथी बराबर वच्चे आ निशान बनावो, फरी एने खोली दो। हवे अहींया जे निशान बने छे ने, त्यांथी वाळी अने आ रीते त्रासमां अहींयाथी વાળી દો। થઈ ગયું? હવે એ જ રીતે અહીંયાથી બરાબર અહીંયા જેટલી ગેપ છે એટલી જ ગેપ રાખી અને આ બાજુ ફોલ્ડ કરી દો, વાળી દો આને પણ। આટલું બન્યું? હવે એને ઊંધું કરો। હવે નીચે જુઓ, ત્રણ ખૂણા બન્યા, એક, આ બે અને ત્રણ, એક બે ત્રણ, ત્રણ ખૂણા બને ને। હવે આ ખૂણો અહીંયાથી થોડોક વાળી દો, વાળી દીધો। હવે એ જ રીતે આ ખૂણો અહીંયાથી થોડો વાળી દો, પછી એ જ રીતે આ બાજુનો ખૂણો પણ વાળી દો। ત્રણેય ખૂણા વળી ગયા। આ રીતે બન્યું તમારું? બની ગયું ને? હવે પાછું એને ઊંધું કરો। આ જે આ ખૂણા વાળેલો જે ભાગ છે ને, એ ભાગમાં અહીંયા બધે આપણે ફેવિસ્ટિક લગાવીશું। આ રીતે અહીંયા બધે ફેવિસ્ટિક લગાવી દીધી। હવે એને આપણે આ પેજ પર ચોંટાડી દઈએ। ચોંટાડી દીધું? હવે ગ્રીન કલર લઈશું। ગ્રીન કલર લઈને અહીંયા બરાબર સેન્ટરમાંથી બરાબર વચ્ચેથી એક ઊભી લીટી કરો। ઊભી લીટી થઈ ગઈ? હવે અહીંયાથી આ રીતે પાન બનાવો આ બાજુ પણ। હવે અહીંયા વચ્ચે આડી લીટી અને હવે અહીંયાથી ત્રાંસી લીટી, એ જ રીતે આ બાજુ આડી લીટી ત્રાંસી લીટી। હવે સ્કાય બ્લુ કલરનો અને આ રીતે તો બની ગયું આપણું કમળ। આવડે ને તમને બધાને? આ રીતે તમારે બધાએ કમળ બનાવવાનું છે।